પહેલું વિશ્વયુદ્ધ થયું ત્યાં સુધી દુનિયામાં કોઈને વિઝા વિશે કોઈ જાણકારી નથી. એ વખતે એક દેશમાંથી બીજા દેશમાં જવું હોય તો લોકો એમના રાજાનો લેટર લઈ જાય. ખબર છે ને દર્શક મિત્રો, ડોક્ટર સુધીર શાહ એડવોકેટના નમસ્તે. કોણ બનેગા વિઝાપતિ, આજે આનો આ બીજો એપિસોડ છે. ગયા એપિસોડમાં, પહેલા એપિસોડમાં મેં તમને અમેરિકાના ઇમિગ્રેશનનો ઇતિહાસ ટૂંકામાં કર્યો હતો. આજે હું તમને ધ ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ 1952 હેઠળ જે બે પ્રકારના વિઝા ઘડવામાં આવ્યા છે, ઇમિગ્રન્ટ અને નોન ઇમિગ્રન્ટ, એના વિશે થોડી જાણકારી આપીશ. પણ વિઝા એટલે શું? કોણ બનેગા વિઝાપતિ એટલે વિઝા એટલે શું છે? દર્શક મિત્રો, પહેલું વિશ્વયુદ્ધ થયું ત્યાં સુધી દુનિયામાં કોઈને વિઝા વિશે કોઈ જાણકારી નથી. એ વખતે એક દેશમાંથી બીજા દેશમાં જવું હોય તો લોકો એમના રાજાનો લેટર લઈ જાય કે ભાઈ ફલાણી ફલાણી વ્યક્તિ અમારા દેશની નાગરિક છે, એની ચાર જગત સારી છે, એ તમારા દેશમાં અમુક કામ માટે આવી રહી છે, તો એમને પ્રવેશ આપજો. પ્રથમ વિશ્વયુદ્ધ પછી વિઝાની શરૂઆત. અને વિઝા એટલે અમેરિકાની બહાર આવેલ અમેરિકન એમ્બેસી અને કોન્સ્યુલેટે તમારા પાસપોર્ટ ઉપર મારેલો એક ઠપકો, એ દેખાડીને તમે અમેરિકામાં પ્રવેશવાની માંગણી કરી શકો. વિઝા અમેરિકાની અંદર મળી ન શકે, એ હંમેશા અમેરિકાની બહાર આવેલ અમેરિકન એમ્બેસી અને કોન્સ્યુલેટ જ આપી શકે. તમને વિઝા મળ્યા એટલે એવું નથી, એવી કોઈ ગેરંટી નથી કે તમારી આગળ વિઝા છે એટલે તમને અમેરિકામાં પ્રવેશ મળશે જ. વિઝા મળ્યા હોય પણ એ પછી તમે અમેરિકામાં પ્રવેશતા હો ત્યારે જો બોર્ડર ઉપરના ઇમિગ્રેશન ઓફિસરને એવું લાગે કે તમે વિઝા ખોટું બોલીને મેળવ્યા હતા, જૂઠું બોલ્યા હતા, ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હતા, સાચી બાતમી છુપાવી હતી, અથવા તો તમે જ્યારે વિઝા મેળવ્યા એ પછી તમારા સંજોગો ફેરવાઈ ગયા છે, તો તમારી આગળ વિઝા હશે તો પણ તેઓ તમને અમેરિકામાં પ્રવેશ નહીં આપે. આ વાત ખાસ ધ્યાન રાખજો. અને અમેરિકાના વિઝાના મેં ગયા વખતે કહ્યું પ્રમાણે બે પ્રકારના વિઝા છે, નોન ઇમિગ્રન્ટ જેમને ત્યાં ટૂંક સમય માટે રહેવું હોય અને ઇમિગ્રન્ટ જેમને ત્યાં કાયમ રહેવું હોય. હવે આ દરેક વિઝા જોડે એક સ્ટેટસ સંકળાયેલું. સ્ટેટસ એટલે શું? સ્ટેટસ એટલે અમેરિકામાં તમે જે પ્રકારના વિઝા લઈને પ્રવેશ્યા હો એ પ્રકારના વિઝા હેઠળ જે કાર્ય કરવાની તમને છૂટ મળે એને સ્ટેટસ કહેવાય. તમે ઇમિગ્રન્ટ વિઝા લઈને અમેરિકામાં પ્રવેશો એટલે તમને અમેરિકામાં કાયમ રહેવાની છૂટ મળે. એટલે એક વ્યક્તિ જે કશે પણ કાયમ રહેતી હોય તો ત્યાં એ જે કંઈ પણ કાર્ય કરી શકે એ બધું જ કાર્ય તમે ઇમિગ્રન્ટ વિઝા મેળવીને અમેરિકામાં જાઓ તો તમે કરી શકો. તમે ત્યાં રહી શકો, ખાઈ પી શકો, ઘર લઈ શકો, બિઝનેસ કરી શકો, નોકરી કરી શકો, ભણી શકો, લગ્ન કરી શકો, બધું કરી શકો. એટલે ઇમિગ્રન્ટ વિઝા ઉપર તમને ઇમિગ્રન્ટ સ્ટેટસ. હવે તમે નોન ઇમિગ્રન્ટ વિઝા ઉપર ગયા તો તમને નોન ઇમિગ્રન્ટ સ્ટેટસ મળે, એટલે તમને ત્યાં કાયમ રહેવાની પરવાનગી ન મળે. અને નોન ઇમિગ્રન્ટ વિઝાના અનેક પ્રકારો છે. B1 વિઝા બિઝનેસમેન માટે છે, B2 વિઝા પર્યટકો માટે છે, F1, M1, J1 વિઝા વિદ્યાર્થીઓ માટે છે. એટલે તમે જો B1 વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશો તો તમને એક બિઝનેસમેનનું સ્ટેટસ મળે. તમે B2 વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશો તો તમને એક પર્યટકનું, એક ટુરિસ્ટનું સ્ટેટસ મળે. F1, M1, J1 આ સ્ટુડન્ટ વિઝા છે, એના ઉપર તમે અમેરિકામાં પ્રવેશો તો એક વિદ્યાર્થી જે કાર્ય કરી શકે, ભણી શકે,
એ કાર્ય કરવાની તમને શું પડે. આમ અમેરિકાના વિઝાના બે પ્રકાર છે, ઇમિગ્રન્ટ અને નોન ઇમિગ્રન્ટ. અને જેઓ જે પ્રકારના સ્ટેટસ મેળવીને અમેરિકામાં પ્રવેશ્યા હોય એ પ્રકારનું જ કાર્ય કરવાની એમને ત્યાં છૂટ મળે છે. અમુક સંજોગોમાં તમે તમારું સ્ટેટસ ચેન્જ કરી શકો છો, સ્ટેટસ એડજસ્ટ પણ કરી શકો છો. પણ આ બધી વાત હું તમને હવે પછીના એપિસોડમાં કહીશ. અને હા દર્શક મિત્રો, આજે મેં ગયા અઠવાડિયાથી આજે કોણ બનેગા વિઝા પ્રતિ આ એપિસોડ શરૂ કર્યા છે અને આજે એનો આ બીજો એપિસોડ છે. એ જે લોકોને અમેરિકાના વિઝા મેળવવા હોય, જે લોકોને અમેરિકા ટૂંક સમય માટે યા કાયમ રહેવા માટે જવું હોય, જેમણે કંઈક ખોટું કર્યું હોય અને અમેરિકામાં જવા ઉપર પાબંદી હોય, એ સર્વેને તો મદદરૂપ થશે જ. પણ ટ્રાવેલ એજન્ટ, વિઝા કન્સલ્ટન્ટ, તમે પણ જો ખબર છે નો મારો આ કોણ બનેગા વિઝા પ્રતિ એપિસોડ જોશો, સાંભળશો, તો તમને પણ ઘણું બધું જાણવાનું મળશે અને તમે તમારા ક્લાયન્ટોને સરખું માર્ગદર્શન આપી શકશો. તો દર્શક મિત્રો, જોતા રહેજો કોણ બનેગા વિઝા પ્રતિ. દર અઠવાડિયે હું તમને અમેરિકાના વિઝા વિશે, અમેરિકાના ઇમિગ્રેશન વિશે આ કોણ બનેગા વિઝા પ્રતિ શ્રેણી હેઠળ જાણકારી આપતો રહીશ. અને ત્યાં સુધીમાં તમને કંઈક મૂંઝવણ થાય, તમને કંઈક પ્રશ્ન ઉભો થાય, ટેન્શન નહીં લેતા ભાઈ, હું ના મને મોબાઈલ કરજો. મારો મોબાઈલ નંબર છે 9820419469. ફરીથી કહું છું સાંભળ, 9820419469. અને મારો ઈમેલ છે sudhirshah1940@gmail.com. sudhirshah1940@gmail.com. અને દર્શક મિત્રો, હું રહું છું મુંબઈમાં. મારી ઓફિસ, મારી લીગલ ઓફિસ મુંબઈમાં કાઉન્ટર ઉપર શેર બજારની ગલીમાં હાઈકોર્ટની સામે આવેલી છે. એટલે તમે મને મોબાઈલ પર મારો કોન્ટેક્ટ કરી શકો છો, ઈમેલ પર મારો કોન્ટેક્ટ કરી શકો છો, મારી ઓફિસમાં પણ પહેલેથી એપોઇન્ટમેન્ટ લઈને મારો કોન્ટેક્ટ કરી શકો છો. પણ અમેરિકાના ઇમિગ્રેશનની બાબતમાં, અમેરિકાના વિઝાની બાબતમાં ટેન્શન નહીં લેતા મેં ના